ओके गुड मॉर्निंग, चलो नेक्स्ट एक्जाम्पल करिए। लास्ट आपणे बे एक्जाम्पल करेला, कयाना एक्जाम्पल करेला? एक्जाम्पल नंबर 7 ने 8। हवे एक्जाम्पल आपणे कयो करीए छीए? 9 करीए छीए। तो अहींया जो आ એક્ઝામ્પલમાં શું ફરક છે, એક્ઝામ્પલ નંબર 9 તમને શું કર્યું છે, નીચેની માહિતી પરથી 20-25 રૂપિયાની વચ્ચે આવક મેળવનાર વ્યક્તિની સંખ્યાનું આગણ કરો। બરાબર, 20-25, તો 20 તો તમને આપેલા છે એટલે આપણે શોધવાનું કયું રહેશે આપણે શોધવાનું 25નું રહેશે। અહીંયા આની જેમ નથી, અહીંયા તમને ખાલી 20-25ની વચ્ચે કીધું છે, તો અહીં તમારે કરવાનું છે 10, 20, 30, 40, 50, 20નું આપેલું છે, તમારે શોધવાનું છે કયું, 25નું। 25માંથી તમે 20 માઇનસ કરશો એટલે 20-25ની મળી જશે। તો એક્સ તમારા શું છે, આવક, અને વાય તમારા શું છે, વ્યક્તિઓની સંખ્યા। તફાત જોઈએ આગળ, 10, 20, 30, 40, 50 તફાત કેટલો છે, સરખો છે। અને 20-25ની વચ્ચે કીધું છે એટલે તમારે કોઈ પણ વચ્ચેની વસ્તુ કીધી હોય તો તમારે શું વાપરવાનું, ન્યૂટનની પદ્ધતિ વાપરવાની। તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી દઈએ એક્સ, બરાબર, અહીંયા શું લખી દઈએ, વાય। એક્સ તમારે શું છે, આવક, અને વાય તમારે શું છે, વ્યક્તિઓની સંખ્યા। એક્સ કેટલા આપ્યા છે તમને જોઈ લઈએ અહીંયા, 10, 20, 30, 40 અને 50। વાય કેટલા આપ્યા છે, 20, 45, 115, 210 અને 325, આટલા તમને આપેલા છે। અને તમારે શોધવાનું શું છે, 20-25, તો 20ના છે તો આપણે એક્સ બરાબર કેટલા લઈશું, એક્સ બરાબર શું લઈશું, 25। બરાબર, હવે કરી ગાડી આપણે જે પ્રમાણે કરતા હતા એ રીતે। કેટલી સંખ્યા છે, 1, 2, 3, 4, 5, તો કેટલા થશે તમારા, 4 થશે। તો શું છે, Δ1y, ડેલ્ટાનો વર્ગનો વાય, ડેલ્ટાનો ઘન વાય, અને ડેલ્ટાની 4y। બરાબર, આપણે આટલો કરી કાઢીએ। બરાબર, તો 45 માઇનસ 20 કરશો એટલે કેટલા મળશે, 25। બરાબર, અહીંયા 115 માઇનસ 45 કરશો એટલે 115 માઇનસ 45 એટલે કેટલા મળશે, 70। અહીંયા કેટલા આવશે, 70। 210 માઇનસ 115 કરશો એટલે 210 માઇનસ 115 કરશો એટલે કેટલા આવશે, 95। તો અહીંયા મૂકીશ 95। બરાબર, 325 માઇનસ 210 કરશો, 325 માઇનસ 210 તો કેટલા આવશે, 115। થઈ ગયા, ચલો અહીંયા કરીએ, 70 માઇનસ 25 કરીએ તો 70 માઇનસ 25 કેટલા થઈ જશે, 45। અહીંયા મૂકીએ 45। એ જ રીતે 95 માઇનસ 70 કરશો એટલે 95 માઇનસ 70 તો કેટલા થઈ જશે, 25। બરાબર, 115 માઇનસ 95 તો 115 માઇનસ 95 કેટલા થઈ જશે, 20। અહીંયા કેટલા થશે તમારા, 20 થશે। બરાબર, હવે અહીંયા ડિફરન્સ કરીએ, 25 માઇનસ 45, 25 માઇનસ 45 જવાબ શું આવશે, -20 આવશે। અને અહીંયા 20 માઇનસ 25 એટલે શું થશે, 5। ચલો હવે આના કરો, તો આનું કઈ રીતે કરવાનું, જો અહીંયા કરવાનું, જો એક તો -5 છે, પાછા માઇનસ કેટલા થઈ જશે, 20। બરાબર, થઈ જશે ને, તો આ -5 છે, બરાબર ને, અહીંયા આગળ તો -5 માઇનસ 20 કરવાના હોય તો આ -માઇનસ શું થઈ જાય તમારા, -માઇનસ તમારા શું થઈ જશે, પ્લસ થઈ જશે। બરાબર ને, થઈ જશે ને, મારા -માઇનસ અહીંયા શું થઈ જશે, પ્લસ થઈ જશે, પણ જવાબ તો તમારો માઇનસ જ આવશે, 1 માઇનસ છે એટલે જો અહીંયા તમારા -માઇનસ પ્લસ થઈ જશે, જવાબ શું આવશે તમારો, માઇનસ। તો અહીંયા શું થઈ જશે, પ્લસ થઈ જાય તો 20 માઇનસ 5 કેટલા થઈ જશે, 15। તો અહીંયા જવાબ શું રહેશે, -15। બરાબર, શું થશે, -માઇનસ પ્લસ થઈ જશે, સંખ્યા અહીંયા પ્લસ થઈ જશે, બરાબર ને, તો પણ -5 ને +20 નહીં કરવાનું, તમારે -5 અને 20 કરશો પ્લસ, તો તમારે અહીંયા સાઇન તો કોનો મૂકવાનો, માઇનસ મૂકવાનો, તો તમને અહીંયા વેલ્યુ મળી ગઈ, તો શું મળશે, ચલો આપણે કઈ વેલ્યુ લેવાની છે, આરી લેવાની છે બધી। બરાબર, તો Δ1y0 કેટલા મળ્યા, 25। ડેલ્ટાનો વર્ગ y0 કેટલા મળ્યા, 45। ડેલ્ટાનો ઘન y0 કેટલા મળ્યા, -20। અને ડેલ્ટાને 4નો y0 કેટલા મળ્યા, -15। બરાબર, હવે શું કરશું આપણે, સ્ટેપ નંબર 2। તો અહીંયા મૂકીએ આપણે સ્ટેપ નંબર બે શું છે, યુ શોધવાનું, તો યુ બરાબર શું થશે, x-x0/h। એક્સ તમારા કેટલા છે, 25। બરાબર, x0 તમારી પહેલી સંખ્યા, 10, અને તફાત કેટલો છે, 10, તો 15/10, તો જવાબ કેટલો આવશે, 1.5 જ થશે। બરાબર, તો તમને કેટલા મળી ગયા અહીંયા આગળ, યુ કેટલા મળી ગયા, 1.5। ચલો સૂત્ર મૂકી દઈએ, આપણે કોને શોધવાનું છે, y25નું શોધવાનું છે, તો કરી ગાડી અહીંયા, y0 પ્લસ શું થશે અહીંયા આગળ, u/1 ફેક્ટોરિયલ, અહીંયા સુધી જશે Δ1y0 પ્લસ સુધી જશે યુ, અહીંયા સુધી જશે u-1/2 ફેક્ટોરિયલ, અહીંયા સુધી જશે ગુણ્યા Δ² નો y0,
પછી અહીંયા એ રીતે શું થઈ જશે, યુ યુ માઇનસ વન યુ માઇનસ ટુ ભાગ્યા શું થઈ જશે, ત્રણ ફેક્ટર હોય અહીંયા શું થઈ જશે, ડેલ્ટા ઘનનો વાય ઝીરો પ્લસ એ રીતે અહીંયા શું થઈ જશે, યુ યુ માઇનસ વન યુ માઇનસ ટુ યુ માઇનસ થ્રી અહીંયા શું થઈ જશે, ચાર ફેક્ટર હોય અહીંયા શું થઈ જશે, ડેલ્ટા ચારનો વાય ઝીરો. બરાબર, ચલો કિંમત નીકળી ગઈ હવે સૌથી પહેલાં વાય ઝીરો, તો વાય ઝીરો કેટલા છે, તમારા પહેલાં વાય ઝીરો હોય એટલે કેટલા થઈ જશે, ટ્વેન્ટી. યુ કેટલા છે, એક પોઈન્ટ પાંચ ભાગ્યા એક કરશો એટલે એક નાખી રહેશે, તો ગુણ્યા કેટલા રહેશે, ડેલ્ટા વન વાય ઝીરો, ડેલ્ટા વન વાય ઝીરો તમને કેટલા મળ્યા, પચીસ મળ્યા. બરાબર, ડેલ્ટા વન વાય ઝીરો તમને પચીસ મળ્યા, અહીંયા પચીસ મૂક્યા, પ્લસ શું થઈ જશે, એક પોઈન્ટ પાંચ, એક પોઈન્ટ પાંચ માઇનસ એક, બે ફેક્ટરીનો જવાબ શું હોય, બે હોય, ગુણ્યા ડેલ્ટા વર્ગનો વાય ઝીરો, ડેલ્ટા વર્ગનો વાય ઝીરો કેટલા છે તમારા, પિસ્તાલીસ. બરાબર, પછી પછી અહીંયા કરીએ, એક પોઈન્ટ પાંચ, એક પોઈન્ટ પાંચ માઇનસ વન, એક પોઈન્ટ પાંચ માઇનસ બે ભાગે ત્રણ ફેક્ટરલ, ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે કેટલા થઈ જશે તમારા, છ. અને ગુણ્યા ડેલ્ટા ઘનનો વાય ઝીરો તમને કેટલો મળે છે, માઇનસ વીસ છે, કેટલો છે, માઇનસ વીસ. ફરી પ્લસ અહીંયા કરીએ, એક પોઈન્ટ પાંચ, એક પોઈન્ટ પાંચ માઇનસ એક, એક પોઈન્ટ પાંચ માઇનસ બે અને એક પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ, ચાર ફેક્ટરલ કેટલા થઈ જાય, ચોવીસ થઈ જાય, ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક. બરાબર, અને ગુણ્યા ડેલ્ટા ચારનો વાય ઝીરો, ડેલ્ટા ચારનો વાય ઝીરો કેટલા થઈ જશે તમારા અહીંયા, માઇનસ પંદર. બરાબર, એટલે થઈ જશે માઇનસ પંદર. ચલો હવે આને આપણે સોલ્વ કરી દઈએ, ચલો સોલ્વ કરો. ચલો ઓકે, જોઈએ પહેલાં કેટલા છે, વીસ, તો આ વીસના વીસ અહીંયા આ બરાબર, બરાબર બસ એક પોઈન્ટ પાંચ ગુણ્યા પચીસ, તો આપણે અહીંયા કરીએ, એક પોઈન્ટ પાંચ ગુણ્યા, એક પોઈન્ટ પાંચ ગુણ્યા કેટલા થઈ જશે, પચીસ, તો કેટલા થઈ જશે અહીંયા, સાડત્રીસ પોઈન્ટ પાંચ. ચલો અહીંયા ચેક કરીએ હવે આગળ, એક પોઈન્ટ પાંચ માઇનસ એક કરશો એટલે કેટલા થઈ જશે, ઝીરો પોઈન્ટ પાંચ થશે, એટલે એક પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ભાગ્યા બે ગુણ્યા પિસ્તાલીસ, એટલે કેટલા થઈ જશે અહીંયા આગળ તમારા, સોળ પોઈન્ટ આઠસો પંચોતેર. અહીંયા શું થઈ જશે, સોળ પોઈન્ટ આઠસો ને પંચોતેર. હવે અહીંયા ચેક કરીએ, અહીંયા શું થઈ જશે, ઝીરો પોઈન્ટ પાંચ થશે, અહીંયા શું થઈ જશે, માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ છે. તો જો અહીંયા એક માઇનસ છે ને, અહીંયા એક બે માઇનસ છે, તો અહીંયા બંને માઇનસ માઇનસ તમારા બંનેના શું થઈ જશે, પ્લસ જ થઈ જશે, તો જવાબ તો પ્લસમાં જ આવશે. તો એ જ કરી દઈએ, એક પોઈન્ટ પાંચ ગુણ્યા શું કરશો, ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ભાગ્યા છ, બરાબર, ગુણ્યા કેટલા થઈ જશે, વીસ, તો કેટલા થઈ જશે, પ્લસ એક પોઈન્ટ પચીસ. જો હવે અહીંયા શું થશે, અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ થશે, અહીંયા માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ થશે, અને અહીંયા શું થશે, એક પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ એટલે શું થશે, માઇનસ એક પોઈન્ટ પાંચ થશે. તો જો એક બે અને ત્રણ માઇનસ છે, બરાબર, ત્રણ માઇનસ, જો આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, તો એક માઇનસ તો રહેશે, તો જવાબ શેમાં આવશે, અહીંયા આગળ માઇનસમાં આવશે. તો કરીએ, એક પોઈન્ટ, એક પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ ભાગ્યા ચોવીસ ગુણ્યા કેટલા છે, પંદર, તો જવાબ શું આવશે, માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણસો ને એકાવન. તો આપણે કરી કાઢીએ, તો વાયની પચીસ કેટલી મળશે આપણને શોધી કાઢીએ, અહીંયા કરી છે વીસ, વીસ પ્લસ સાડત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ સોળ પોઈન્ટ આઠસો પંચોતેર પ્લસ એક પોઈન્ટ પચીસ માઇનસ ઝીરો પોઈન્ટ પાંત્રીસ, કેટલો મળી જશે આપણને અહીંયા જવાબ, પંચોતેર છે, પંચોતેર પોઈન્ટ સત્યાવીસ છે, તો આપણે કેટલા લઈ લઈએ અહીંયા, છોતેર લઈ લઈએ, કેટલા લઈએ, છોતેર. પણ તમને શું કીધું છે ક્વેશ્ચનની અંદર, તમારા તમારો ક્વેશ્ચન એવું કહેવા માગે છે, તમારે વીસથી પચીસની શોધવાની છે, તમને પચીસની મળી ગઈ, તો હું તમને એમ કહું પચીસની કિંમત તમારી કેટલી છે, છોતેર છે. બરાબર ને, અહીંયા આગળ વ્યક્તિની સંખ્યા, આવક પચીસ વ્યક્તિની આવક કેટલી છે, છોતેર છે. બરાબર, તો વીસ વ્યક્તિની આવક કેટલી હતી, પિસ્તાલીસ, તો વીસ વ્યક્તિની આવક કેટલી થઈ, પિસ્તાલીસ, તો આ બંનેની વચ્ચે કેટલી આવ્યા, તો છોતેર માઇનસ પિસ્તાલીસ, તો જવાબ કેટલો આવશે, એકત્રીસ. તો એનો મતલબ શું થશે, વીસથી પચીસ વચ્ચેની વ્યક્તિની આવક, તો આન્સર કેટલો આવશે, એકત્રીસ. બરાબર, તો જવાબ તમારો આવી ગયો એકત્રીસ. બરાબર, જોઈ લાખો ક્વેશ્ચન, બરાબર, સારી રીતે. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે આ જે આપણે ટેબલ જે કાઉન્ટ કરવાનું છે એના માટે મહત્વનો છે. બરાબર, ચલો કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર લઈશું ફોર્ટીન, કયો લઈશું, એક્ઝામ્પલ નંબર ફોર્ટીન, અને એના આગળના જે એક્ઝામ્પલ છે તમારે કરવાના છે, એક બે હું કરાવીશ, બાકી તમારે કરવાના છે, નાઇન છે ને,
11 12 13 બરાબર એક 13 હું કરાઈશ તમને બટ પહેલાં તમારે જાતે જ કરવાના છે. હવે અહીંયા જો શું કહે છે એક્ઝામ્પલ નંબર 14 શું કહે છે, શું કહે છે જુદી જુદી ઉંમરે, અહીંયા જો જુદી જુદી ઉંમરે પાકતા વીમાનું પ્રીમિયમ નીચે મુજબ છે. આ ઉપરથી 47 વર્ષની ઉંમરે પાકતા વીમાનું પ્રીમિયમ કેટલું છે? 47, તો જો 45 તો 47ની વચ્ચે આવે એટલે સમજી લો કે ન્યૂટન જ છે. પણ પહેલાં એ બી ચેક કરો કે તમારા જે એક્સ છે સરખા છે, જો 45થી 50, 50થી 55, 55થી 60, 60થી 65 બરાબર, તો શું છે દરેકની અંદર 5નો તફાવત છે. એનો મતલબ શું કે તમારા જે એક્સ છે એ સરખા છે તો કઈ થશે, ન્યૂટનની થશે. તો આપણે અહીંયા લઈ લઈએ ઉંમરને એક્સ લઈ લઈએ, અહીંયા લખી દઈએ ઉંમર, એ તમારું શું થશે એક્સ, અને પ્રીમિયમ છે એ તમારું શું થશે વાય. તો એક્સ કેટલી છે તમારી? 45, 50, 55, 60 અને 65 બરાબર. વાય કેટલા છે તમારા? 287 બરાબર, 240, 208, 186, 171. આપણે એક્સ બરાબર કેટલા આપે છે? 47નું આપણે શોધવાનું છે, મતલબ 45 આની વચ્ચેનું શોધવાનું છે બરાબર, 47નું શોધવાનું છે. આ વસ્તુ તમને તમારા એક્ઝામ્પલમાં આપેલી છે. તો અહીંયા કેટલા છે? આપણે સૌથી પહેલાં શું કરીશું? અંતર કોષ્ટક તૈયાર કરીશું એટલે ડિફરન્સ ટેબલ તૈયાર કરીશું. કેટલા છે અહીંયા? 1, 2, 3, 4, 5 છે એટલે કેટલા થઈ જશે? 4 થઈ જશે. ડેલ્ટા 1y, ડેલ્ટા 2y, ડેલ્ટા 3y અને ડેલ્ટા 4y બરાબર. ચલો હવે કરીએ આપણે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજ એક્ઝામ્પલ. અને તમે જાતે જાતે સમજ્યા જતો, અને જેવું એક્ઝામ્પલ પૂરો થાય ને એટલે આ સમજીને પાછું નોટબુકમાં ગણજો બરાબર. તો સૌથી પહેલાં આનો ડિફરન્સ લઈએ બરાબર. 240 માઇનસ 247 આપણે અહીંયા કરીએ, ઉપર લઈ લઈએ બરાબર, તમે બરાબર દેખાય. 240 માઇનસ 287 તો આન્સર શું આવશે? માઇનસ 47 બરાબર. એ રીતે આનું નાનું કરીએ, 208 માઇનસ 240 તો અહીંયા કેટલા હશે? માઇનસ 32. પછી એ જ રીતે 186 માઇનસ 208 કેટલું આવશે? માઇનસ 22. અને 171 માઇનસ 186 કેટલું આવશે? માઇનસ 15 બરાબર. અહીંયા સુધી ઇઝી છે. હવે જે છે ને એ આપણે આગળ જોવાનું છે. હવે જો આનું લેવાનું છે બરાબર ને, આ બંનેનું લેવાનું છે ને, તો અહીંયા જો શું થશે. અહીંયા આગળ જો, અહીંયા આગળ તમને કરી બતાવું, માઇનસ 32 બરાબર, પછી શું થશે પાછો માઇનસ, અને પછી અહીંયા શું છે તમારું પાછું શું થઈ જશે? માઇનસ 47 બરાબર. તમારી કિંમત આ રીતનું થશે, શું થશે તમારું? માઇનસ 32 માઇનસ તમારું શું થશે? માઇનસ માઇનસ એને શું થશે? 47 થઈ જશે. તો જો અહીં જ તમારું શું થશે, આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે શું થઈ જશે? 32 પ્લસ શું થઈ જશે? 47 થઈ જશે. શું થઈ જશે? 32 પ્લસ 47 બરાબર ને, શું થઈ જશે? 32 માઇનસ 32 પ્લસ 47, કેમ કે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? માઇનસ 32 પ્લસ 47 તો જવાબ કેટલું થઈ જશે? 15. તો ડિફરન્સ કેટલા આવશે? 15 આવશે બરાબર, સમજ્યા. પછી આ રીતે જ માઇનસ 22 માઇનસ 32 તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો શું થઈ જશે? માઇનસ 22 પ્લસ 32 તો જવાબ કેટલો આવશે તમારો? આનો કેટલો આવશે? ફરી એક જોઈ લઈએ, અહીંયા શું થઈ જશે? માઇનસ 22 પ્લસ 32 તો શું થઈ જશે? માઇનસ 22 પ્લસ 32 જવાબ કેટલો આવી જશે? 10. તો અહીંયા આપણે શું મૂકીશું? આ બંનેને શું મૂકીશું? 10. આ જ વસ્તુ ખાસ છે, સમજો બરાબર. પછી આપણે અહીંયા જોઈએ આનો ના આનો, તો અહીંયા શું થઈ જશે? જો માઇનસ 15 અને માઇનસ પાછા 22 તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા કેટલા થઈ જશે? માઇનસ 15 પ્લસ 22 તો શું થઈ જશે? અહીંયા આપણે કરીએ, માઇનસ 15 પ્લસ 22 તો કેટલા થઈ જશે? 7. તો આ બંનેનો તફાવત કેટલો આવશે? 7 બરાબર. ચલો એટલે હવે અહીંયા લઈએ, 10માંથી 15 જશે શું જશે? માઇનસ 5, અને 7માંથી 10 જશે એટલે કેટલા થઈ જશે? માઇનસ 3. તો અહીંયા જે રીતે માઇનસ 3 માઇનસ 5 તો માઇનસ માઇનસના પ્લસ થઈ જશે, 3
माइनस त्रण ने प्लस पांच तो तुम्हारा जवाब कितना आवशे अहींया बने दवाद कितना आवशे बी बराबर એટલે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ જો અહીંયા જ ખોટું પડ્યું તો આખો એક્ઝામ્પલ તમારો ખોટો પડશે બરાબર તો આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનો તો હવે અહીંયા જો આ છે તમારી પહેલી કિંમત લેવાની છે અહીંયા લખી દઈએ આપણે ડેલ્ટા 1 વાય 0 કેટલા મળશે માઇનસ 47 ડેલ્ટા 2 વાય 0 કેટલા મળશે 15 ડેલ્ટા 3 વાય 0 કેટલા મળશે માઇનસ 5 અને ડેલ્ટા 4 વાય 0 કેટલા મળશે 2 ચલો જોઈ લો ફરાફર એક વખત ફરીથી પછી આપણે આગળનો સ્ટેપ કરીએ સમજાને ખાસ અહીંયા માઇનસ માઇનસ આ રીતે થશે તો પ્લસ થઈ જશે જો પ્લસ 47 વધારે છે તો 32 આવશે તમારે છે એમાં આવશે પ્લસમાં જ આવશે 15માં આવશે બરાબર ચલો હવે સ્ટેપ નંબર 2 લઈએ સ્ટેપ શું ફોર્મ્યુલા છે યુ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ 0 ભાગ્યા એચ એક્સ તમારે કેટલા છે 47 એક્સ 0 તમને અહીંયા આપે છે 45 પહેલી જે સંખ્યા હોય તમારે અહીંયા શું કહેવાય એક્સ 0 એક્સ 1 એક્સ 2 એક્સ 3 એક્સ 4 અહીંયા શું કહેશું વાય 1 વાય 0 વાય 1 વાય 2 વાય 3 અને વાય 4 અહીંયા કેટલા થઈ જશે 45 તફાત દરેકનો કેટલો છે 5નો છે બરાબર તફાત દરેકનો સરખો છે ને 5નો છે શું થઈ જશે 47 માઇનસ 45 ભાગ્યા 5 તો કેટલા થઈ જશે 0.4 અહીંયા કેટલા મળી જશે 0.4 યુ કેટલા મળ્યા 0.4 તો હવે આપણે સ્ટેપ નંબર 3 કરીએ સ્ટેપ નંબર 3માં તમારે શું કરવાનું છે તમારી ફોર્મ્યુલા મૂકી દેવાની છે બરાબર તો આપણે કોનું શોધવાનું છે વાય કોનું શોધવાનું છે 47નું શોધવાનું છે તો અહીંયા શું થઈ જશે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે વાય 0 પહેલું યુ આવશે યુ ડિવાઇડેડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ શું થઈ જશે ડેલ્ટા 1 વાય 0 પ્લસ શું થઈ જશે યુ યુ માઇનસ 1 અહીંયા શું થશે 2 ફેક્ટોરિયલ તો અહીંયા શું થઈ જશે ડેલ્ટા વર્ગનું વાય 0 પ્લસ અહીંયા શું થઈ જશે યુ યુ માઇનસ 1 યુ માઇનસ 2 ભાગ્યા શું થઈ જશે 3 ફેક્ટોરિયલ અહીંયા શું થશે ડેલ્ટા ઘનનો વાય 0 પ્લસ છેલ્લે શું થશે યુ યુ માઇનસ 1 4 છે ને યુ માઇનસ 2 અને યુ માઇનસ 3 અહીંયા શું થઈ જશે 4 ફેક્ટર અહીંયા શું થશે ડેલ્ટા 4નો વાય 0 ચલો કિંમત મૂકી દઈએ સૌથી પહેલાં અહીંયા શું છે વાય 0 તો વાય 0 તમારે કેટલા છે 287 બરાબર વાય 0 તમારે કેટલા છે અહીંયા જો 287 આપેલા છે તો અહીંયા લખી દઈએ 287 પ્લસ કેટલા છે અહીંયા કેટલા છે યુ કેટલા છે 0.4 નીચે એક તો એકના એક એ જવાબ રહેશે તો ડેલ્ટા 1 વાય 0 કેટલા મળી જશે તો ડેલ્ટા વાય 0 કેટલા છે માઇનસ 47 છે કેટલા છે માઇનસ 47 તો આને આને ગુણાકાર કરશો તો જવાબ માઇનસ જ આવશે પછી અહીંયા યુ કેટલા છે 0.4 અહીંયા શું થઈ જશે 0.4 માઇનસ 1 બે ફેક્ટરને જાગ તો રહેશે 2 ગુણ્યા ડેલ્ટા વર્ગનો વાય 0 કેટલા છે તમારા 15 અહીંયા મૂકી દઈએ 15 બરાબર પ્લસ શું થઈ જશે અહીંયા 0.4 0.4 માઇનસ 1 અને અહીંયા 0.4 માઇનસ 2 ભાગે કેટલા ફેક્ટોરિયલ છે 3 ફેક્ટોરિયલને શું થશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે શું થશે 6 અને અહીંયા ગુણ્યા તમારે શું થશે ડેલ્ટા ઘનનો વાય 0 કેટલો થઈ જશે માઇનસ 5 બરાબર ચલો એ રીતે અહીંયા કરી કાઢીએ 0.4 એટલે અહીંયા શું થઈ જશે 0.4 માઇનસ 1 0.4 માઇનસ 2 0.4 માઇનસ 3 બરાબર ભાગ્યા 4 ફેક્ટોરિયલ એટલે શું થઈ જશે 24 ગુણ્યા કેટલો છે તમારો અહીંયા 2 બરાબર ચલો હવે આપણે એને સોલ્વ કરી દઈએ ડાયરેક્ટલી 287 એ જ રહેશે અહીંયા શું મળશે તમને બાય 47 બરાબર અહીંયા શું રહેશે 287 પ્લસ આ અહીંયા માઇનસ થશે કેમ એક માઇનસ છે એટલે એને ગુણાકાર કરશે એટલે માઇનસ થશે એટલે શું થશે 47 ઇન્ટુ 0.4 તો માઇનસ કેટલો મળશે તમને 18.8 તો માઇનસ કેટલો થઈ જશે 18.8 ચલો નેક્સ્ટ કરીએ પ્લસ 0.4 માઇનસ 1 તો 0.4 માઇનસ 1 એટલે કેટલો થશે માઇનસ 0.6 થશે એટલે જવાબ તમને એમાં જ મળશે માઇનસમાં ઇન્ટુ 0.4 ભાગ્યા 2 ગુણ્યા કેટલા છે 15 તો ગુણ્યા 15 તો કેટલો મળી જશે માઇનસ અહીં પણ માઇનસ હશે માઇનસ ફરી અહીંયા કરું 287 માઇનસ 80.8 અહીંયા માઇનસ કેટલા મળી જશે આપણને 1.8 બરાબર હવે લખતા નથી આપણે ફરી જઈશું અહીંયા તમારે જવાબ શું આવશે 0.4 માઇનસ 1 એટલે કેટલા મળશે માઇનસ 0.6 ઓલ રાઇટ પછી 0.4 માઇનસ 2 એટલે કેટલા મળશે માઇનસ 1.6 તો હવે અહીંયા જો એક આ માઇનસ છે એક આ માઇનસ છે તો પ્લસ થઈ ગયા પણ અહીંયા માઇનસ છે તો જવાબ તમને શેમાં મળશે માઇનસમાં જ મળશે તો કરી કાઢીએ 0.4 ગુણ્યા 0.6 ગુણ્યા 1.6 ભાગ્યા 6 ગુણ્યા 5 જવાબ કેટલો મળશે માઇનસ 0.5
32 चलो अहीं जुए अँ शू रहे माइनस 0.6 अँ शू रहे माइनस 1.6 बीजा करें माइनस 6 3 करी ले शू माइनस 2.6 तो अँ जो एक बे त्रण त्रण माइनस में है ये जवाब शो माइनस में जो 0.4 गुणिया 0.6 गुणिया 1.6 गुणिया 2.6 भाग्या 24 गुणिया के बे तो जवाब शू माइनस 0.0832 तो करी गाड़ी अँ 287 माइनस 18.8 माइनस 1.8 माइनस 0.32 माइनस 0.0832 तो जवाब कितना आशे 265.99 तो अपने कितना लीए 266 तो वाई 47 कितना आशे 266 जो जो बराबर ए प्रमाणे तमारे कैलकुलेशन करी लेवानुं बराबर जे छे महत्वनुं ए तमारो आंसर 240 थी 287 नी वच्चे जावे ने तो आंसर केटलो आवी गयो तमारो 266 आवी गयो भला आ बन्नेनी वच्चे ज आवशे तमारो जवाब जे छे महत्वनुं जे छे मैं तमने करायुं ए महत्वनुं शुं छे आ वस्तु छे आ माइनस माइनसनुं खास ध्यान राखजो नहीं तो कन्फ्यूज थई जशो तो एक्जाम ने अंदर आंसर आवशे नहीं अने आटली बधी मेहनत करी हशे अने तमारी मेहनत पाणी में जशे तो खास ध्यान थी बराबर जोई लेजो भले 15 मिनिट लेवी तो 15 मिनिट लेजो सीम्पली एक्जाम्पल छे अने आ एक एक्जाम्पल तो आवशे तमारो तो ए प्रमाणे तमारे कैलक्युलेशन करी लेवानुं छे आंसर आयो 266 चलो हवे नेक्स्ट आपणे एक्जाम्पल जोईशुं फरी ए पहेला तमे जेटला एक्जाम्पल करा छे तमे करजो घरेथी तमारे हवे जो हूँ जो एक्जाम्पल नंबर 10 छे तमारे करवानो छे जो નીચેની માહિતી માંથી 34 વર્ષની ઉંમર માટે વાર્ષિક પ્રીમિયમ શોધો તો 30 થી 35 વચ્ચે 34 આવે તો ન્યૂટન વપરાય પણ પહેલાં જોઈ લઈએ કે તમારા એક્સ સરખા છે કે નહીં તો 25 30 35 40 તો તમારા એક્સ કેવા છે સરખા છે તો તમારે ન્યૂટન પ્રમાણે કરી લેવાનું એ રીતે 11 અને 12 જે મેં તમને કરાવ્યું છે જે એક્ઝામ્પલ મેં તમને કરાવ્યો 8 એ પ્રમાણે તમારે 12નો કરી લેવાનો બરાબર તો 10 11 12 તમારે કરવાનો પછી નેક્સ્ટ ટાઈમ હવે જે બાકીના છે હું કરાવીશ 14નું મેં તમને કરાવી દીધો છે હવે 15થી આપણે ફરી ચાલુ કરીશું બરાબર चलो ओके गुड नाइट।